હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં ભોજનમાં દેડકો નીકળવા સહિતના પ્રશ્ને આજે કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ અને NSUIના કાર્યકરો પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં કચેરીનો ઘેરાવ કરી તાળાબંધી કરવાનો પ્રયાસ કરવા જતાં પોલીસ સાથે સંઘર્ષ થતાં મામલો બિચક્યો હતો, જેથી પોલીસે વિદ્યાર્થીઓના ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો, તેમજ 30થી વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. આદિજાતિ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓની સમસ્યાઓ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં વિદ્યાર્થીઓના પાયાના પ્રશ્નોનો યોગ્ય નિકાલ ન આવતા આજે NSUIની આગેવાનીમાં વિદ્યાર્થીઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતું ભોજન યોગ્ય ન હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે પાલનપુર ખાતે વિદ્યાર્થીઓ અને NSUI દ્વારા આદિજાતિ કચેરીનો ઘેરાવ અને તાળાબંધી કરવાનો પ્રયાસ કરાયો હતો, જેને પગલે વિદ્યાર્થીઓનું પોલીસ સાથે ઘર્ષણ થતાં પોલીસે ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો, તેમજ 30 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. આજરોજ NSUIના સ્ટુડન્ટના આગેવાનો તથા વિદ્યાર્થીઓ દ્વારા કુમાર છાત્રાલયોમાં જે જમવાની બાબતે પ્રશ્નો એમના અગાઉ આપેલા હતા અને તેનું નિરાકરણ કદાચ નહીં થયું એ બાબતે એ લોકોએ તાળાબંધી અને કચેરી ઘેરાવનો કાર્યક્રમ રાખેલો હતો. આજરોજ એ લોકોને અહીંયા રોકવામાં આવેલા હતા પોલીસ દ્વારા અને એમને સમજ કરવામાં આવી હતી કે તમારી જે રજૂઆત છે તમે યોગ્ય રીતે કરો, પરંતુ સ્ટુડન્ટ્સ પોતે પોતાની રજૂઆત કરવાના બદલે કચેરીની તાળાબંધી તથા ઘેરાવ કરવા માંડેલા અને પોલીસ સાથે થોડું ઘર્ષણ થયું, જેથી અમુએ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તે માટે તે લોકોને વિખેરી નાખેલ છે અને આશરે 25-30 જેટલા સ્ટુડન્ટોને ડિટેન કરી અને પોલીસ સ્ટેશન લઈ ગયેલ છે. આદિજાતિ કુમાર છાત્રાલયમાં છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓને ખરાબ જમવાનું આપવામાં આવતું હોવાની બુમરાડ ઉઠી છે. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીના ભોજનની થાળીમાં દેડકો નીકળ્યો હોવાનું સામે આવ્યું હતું, ત્યારે જમવામાં અવારનવાર જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં આવતો ન હોવાથી આજે NSUIની આગેવાની સાથે વિદ્યાર્થીઓ પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીએ પહોંચી તાળાબંધી અને કચેરીનો ઘેરાવ કરવા જતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું, ત્યારે આ બાબતે વિદ્યાર્થીઓએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે અમે રજૂઆત કરવા આવ્યા હતા અને પોલીસે અમને રોક્યા હતા. આતંકવાદીઓ